હવે આ કાવ્ય છે એના લખનારને આપણે કવિ કહીએ છીએ બરાબર એનું નામ છે ડોક્ટર પ્રકાશ દવે હવે ડોક્ટર પ્રકાશ દવે અહીંયા આપણને કાવ્ય આપ્યું છે એનું નામ છે સૈનિક છે વિક્રમ્ય હવે સૈનિક સૈનિક રમ્ય એટલે તમે કોઈ સૈનિકને જોયા છે હા આપણે તો કોઈ મોબાઈલ ટીવીમાં જોયા હશે કે સૈનિક છે એમના તમે ફોટામાં જોઈ શકો છો એવા રંગના છે એમને કપડા પહેર્યા હોય છે લીલા રંગના હોય છે અને બ્રાઉન રંગના પણ કપડા પહેર્યા હોય છે એમની પાસે મોટી બંદૂક હોય છે હવે સૈનિક છે એનું કામ શું છે જો આપણને એ તો ખબર છે કે ધોબી છે એ કપડા ધોઈને ઇસ્ત્રી કરી આપે છે કુંભાર માટીના વાસણો બનાવી આપે છે ફળિયો છે એ છે મકાન બનાવી આપે છે એવી જ રીતના સૈનિક છે ને એ આપણા દેશનું રક્ષણ કરે છે આપણા દેશની જે સીમા હોય ને જ્યાં આપણા દેશની હદ પૂરી થતી હોય આપણે કેમ આપણું ઘર છે એ પૂર્ણ થાય પછી બાજુવાળાનું ઘર હોય છે ને એવી રીતના આપણો દેશ છે તમે જુઓ નકશામાં તમે જુઓ છો આપણા દેશનો નકશો તમે ચિત્ર જોશો એટલે આ છે એ આપણા દેશનો નકશો છે એટલે કે આપણો દેશ છે એ આવા આકારનો છે હવે તમે જોશો કે ઉપરથી તમે જોશો તો એ જમ્મુ કાશ્મીર છે ઉપર એની બાજુમાં પાકિસ્તાન નામનો દેશ આવેલો છે અફઘાનિસ્તાનનો દેશ આવેલો છે બલુચિસ્તાન આવેલું છે એવી જ રીતના તમે હવે આ બાજુ જો આ પોળો ભાગ છે ત્યાં તો ત્યાં છે ચીન આવેલું છે નેપાળ છે તિબેટ આવેલું છે આવા આપણા દેશની ઉપરની સરહદ છે ત્યાં બીજા અન્ય દેશો આવેલા છે અને બાકીનું જે નીચેનો ભાગ છે ત્યાં છે તો કે દરિયો છે એટલે આપણા ભારત દેશની સરહદ છે એમાં જો કોઈ પણ બીજા દેશના લોકો છે ને એ તો દરિયાઈ સીમાથી પણ હુમલો કરી શકે છે અને જમીન સીમા છે ત્યાંથી પણ હુમલો કરી શકે છે એટલે આપણા ભારત દેશનું જે સૈન્ય દળ છે ને સૈનિકો છે ને એમાં એને ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે એક ભૂમિદળના એટલે કે જે સીમા હોય આપણા ભારત દેશની જે સીમા છે સરહદ છે ત્યાં લઈને આપણા દેશનું રક્ષણ કરતા હોય પછી વાયુસેના છે વાયુસેના એટલે શું તો કે જે હેલિકોપ્ટર છે એરક્રાફ્ટ છે એરોપ્લેન છે એની મદદથી છે મિસાઇલ છે આ બધા માટેની આખી એક સેના બનાવવામાં આવી હોય અને પછી છે નેવી નેવી એટલે શું તો કે એ જળસેના છે તો કે આપણા ભારત દેશનો છે એની નીચેનો જે ગુજરાતથી લઈ અને આમ પશ્ચિમ બંગાળ સુધી જે દરિયાકાંઠો આવેલો છે એ દરિયાકાંઠાની સીમા કરવા સીમા છે એના રક્ષણ કરવા માટે નેવી છે એ છે તો આ જે સૈનિકો છે એનું કામ છે આપણા દેશનું રક્ષણ કરવાનું તમે જોયું હશે સરહદે તો રક્ષણ કરે જ છે ઉપરાંત જો ક્યારે પૂર આવે તો પણ સૈનિકો છે તે લોકોને બચાવવા માટે આવી જાય છે ક્યારેક બીજી કોઈ આફત આવી પડે અચાનકથી ત્યારે છે તો કે હુલડો થાય તોફાનો ઉપરે આપણે જોઈએ છીએ કે હમણાં લોકડાઉનની સ્થિતિ હતી ત્યારે આર્મીમેન છે એ લોકો અહીંયા આવી ગયા હતા આપણે કહીએ છીએ ને કેવું મેં તો આજે પહેલાં આર્મીમેનને જોયા તો એ આર્મીમેન છે એ લોકો આવી ગયા હતા અને એ લોકોને સમજાવતા અને એ લોકોનું ઘરથી છે તે બહાર ન નીકળવું છે એવું લોકો સમજાવતા લોકોના રક્ષણ માટે થઈને હોય છે તો એવી જ રીતના એક બાળક છે તમારા જેવો હોય તે તેના મિત્ર એનું નામ છે બચ્ચુ હવે એ બચ્ચુને કહે છે કે ચાલ આપણે સૈનિક રમીએ એની વાત અહીંયા કરવામાં આવી છે ચાલ બચ્ચુ લાલે લે સોટી સૈનિક રમીએ માથે મજાની ટોપી પહેરી ગલીએ ગલીએ મમીએ હવે એ બાળક છે એનો જે મિત્ર બચ્ચુડો હતો એને કહે છે કે ચાલ બચ્ચુડા આપણે સૈનિક રમીએ માથે મજાની ટોપી પહેરી એટલે કે માથા ઉપર મસ્તની ટોપી પહેરી અને ગલીએ ગલી એટલે કે શેરીએ શેરીમાં ભમીએ એટલે કે ફરીએ હું પપ્પાનો કોટ લઈ આવું તો લઈ આવું ને સોટી ઉભાના ચશ્મા લઈ આવું કાગળિયામાં મીટી હું છે ચલો બાળક છે એમ કહે છે કે હું મારા પપ્પાનો કોટ લઈ આવું અને તું લઈ આવ સોટી સોટી એટલે કે આપણે જોયું છે ને તમે પોલીસ પાસે છે તો સ્ટીક હોય છે લાકડી હોય છે એમ કહે છે કે તું લઈ આવ સોટી હું બાના ચશ્મા લઈ આવું હું મારા બા છે દાદી એના ચશ્મા લઈ આવું કાગળિયામાં મીટીને એટલે કે દાદીને ખબર ન પડે એ
बनी थड़ी ने वैसी जाइए अक्षरशा बनी नमिए चाल बजूला ले सोटी सैनिक सैनिक रमिए बनी थड़ी ने वैसी जाइए बनी थड़ी ने એટલે શું કે એકદમ વ્યવસ્થિત આપણે બની જઈએ હું પપ્પાનો કોટ લઈ આવું ચશ્મા પહેરી લઉં અને હાથમાં લઈ લઉં પોલીસની જેમ શોટી અને હું એકદમ અમલદાર સાહેબ જો અહીંયા કહ્યું છે બની થડી ને બેસી જાય એકદમ બની થડી જાય વ્યવસ્થિત થઈ જાય તૈયાર થઈ જઈએ અને અમલ અફસર સાહેબ એટલે કે અમલદાર સાહેબ તમે જોયું હોય કે આપણે છે કે પોલીસ સ્ટેશન હોય એમાં એક મેન પોલીસ કમિશનર હોય ને હા બીજ રીતના કે આપણે અમલ સાહેબ બેઠા હોય એની જેમ વ્યવસ્થિત બની તૈયાર થઈ અને બેસી જઈએ કે ચાલ કચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ કે ચાલો તું આપણે સોટી લઈને સૈનિક સૈનિક રમીએ કોઈની હોય જો દાન તમેલી અમે ઉગાવીશું દંડો દેશભક્તિનું કામ કરીશું શિક્ષા કરીશું જો કોઈને આપણા તોફાનો કરવા હોય ચોરી કરવી હોય લૂંટફાટ કરવી હોય તો જો એ આવા કામ કરશે મેલી દાનત હશે એટલે કે ખરાબ ઈચ્છા હશે ખરાબ વિચારો હશે તો આપણે એની સામે દંડો ઉગાવીશું દંડો એટલે કે ઉગાવવું એટલે કે કોઈને મારવાના સીધા જ નથી એવું નથી પણ જે આપણા નીતિ નિયમો હોય એ મુજબ આપણે એને શિક્ષા કરીશું દેશભક્તિનું કામ કરીશું આપણે લોકોનું રક્ષણ કરવું એ દેશભક્તિનું કામ થયું કહેવાય ને હા દેશભક્તિનું કામ કરીશું તો આપણો ઝંડો રહેશે ઊંચો આપણો રાષ્ટ્રધ્વજ છે એનું નામ છે તિરંગો અને આપણે એને ઝંડો પણ કહીએ છીએ આઝાદીની રક્ષા કરીને ભારત માતાની ગમીએ ચાલ બજુલા લઈને સોટી સૈનિક સૈનિક રમીએ હવે અહીંયા એવું કહ્યું છે કે આઝાદીની રક્ષા કરી અને ભારત માતાને ગમીએ હવે તમે બધાએ એવું તમને ખ્યાલ છે કે આપને આઝાદી ક્યારે મળી આ પ્રશ્નનો જવાબ તમારે બધાએ તમારા ઘરના કોઈ પણ વ્યક્તિ હોય એમને પૂછવાનો છે કે આપણને આઝાદી ક્યારે મળી જો હવે હું તમને એટલું કહી દઉં છું કે આપણે લોકો 15મી ઓગસ્ટ ઉજવીએ છીએ ઉજવીએ છીએ હા 15મી ઓગસ્ટ છે તે દિવસે આપણો ભારત દેશ આઝાદ થયો હતો અને આજ આઝાદી છે એની આપણે રક્ષા કરી રાખવાની છે કે જ્યારે આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારે શું હતું કે જ્યારે આઝાદ નહોતો ત્યારે શું હતું તો કે અંગ્રેજો છે ઇંગ્લેન્ડથી અંગ્રેજો હતા એ આપણા ભારત દેશ ઉપર રાજ કરતા હતા શાસન કરતા હતા જે અંગ્રેજી અમલદારો કે એમ જ કરવું પડતું હતું કેટલા બધા નીતિ નિયમો હતા કર ભરવો પડે આવા બધા ઘણા બધા છે તો કે હેરાન કરતા અને નીતિ નિયમોનું પાલન કરવું પડતા હતા અને આપણે ગુલામી ભોગવવી પડતી હતી અંગ્રેજોની અને એ અંગ્રેજોને છે એ તો કે આપણા ભારતના ક્રાંતિવીરો છે મહાત્મા ગાંધી છે સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ પછી તમે નામ સાંભળ્યા છે ભગતસિંહ ખુદીરામ બોઝ આવા બધા જે છે ક્રાંતિવીરોએ એને છે તો કે અંગ્રેજોને ભગાડ્યા અને આપણા ભારત દેશને ફરી આઝાદ કર્યો જેવું આપણે પહેલા આપણો દેશ આઝાદીની રીતે જીવતો હતો એવો ફરી જીવતો થઈ ગયો તો આપણે આ આઝાદીની રક્ષા કરીએ અને ભારત માતાને ગમીએ ચાલ કચોડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ એમ કે આપણે સૈનિક બની જઈએ પોલીસ પોલીસ અધિકારી બનીને જઈએ કે જે એની મેલી દાનત છે ખોટી દાનત છે એની આપણે સામે શિક્ષા કરીએ આ મુજબ અહીંયા આપણને એક બાળક છે તો એના મિત્ર બચુડાને સૈનિક સૈનિક રમવાની વાત કરી છે એ અહીંયા આપણને કીધી હવે આ કાવ્યની અંદર આવતા નવા શબ્દો જોઈએ તો કે બની ઠણીને એટલે કે વ્યવસ્થિત તૈયાર થઈને પછી અફસર સાહેબ એટલે કે અમલદાર સાહેબ મેલીદાન એટલે કે ખરાબ ઈચ્છા અથવા તો ખરાબ વિચાર ધરાવનાર દંડો ઉગાડીશું એટલે કે શિક્ષા કરીશું અને રક્ષા કરીએ એટલે કે રક્ષણ કરીશું તો તમે પણ આ વિડીયો જોઈ અને આ કાવ્ય શીખી જજો